સુરતના ઉધના પોલીસે નકલી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ભાવનગરના ઘોઘા તાલુકાના બે યુવાનો 2000 રૂપિયાની નકલી નોટો વટાવવા માટે સુરતના ઉધના વિસ્તારમાં આવ્યા હતા, જેની બાતમી સુરત પોલીસને મળતા અગાઉથી વોચ ગોઠવવામાં આવી હતી. નકલી નોટ વટાવે તે પહેલા જ આરોપીઓની અટકાયત કરીને અંગ ઝડપી લેતા તેમની પાસેથી 2000ના દરની 127 નોટો મળી આવી હતી. નકલી નોટો મળતા જ બિપિન પરમાર અને કિશન સોલંકીની ધરપકડ કરવામાં આવી. 2,54,000ના મૂલ્યની નકલી નોટો આરોપીઓ દ્વારા કલર ઝેરોક્સ કરીને ભાવનગરથી બનાવવામાં આવી હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. એક અન્ય આરોપી વિપુલ પરમારનું નામ ખુલ્યું છે અને એ સિવાય પણ જો કોઈ આ બાબતમાં કોઈ એનું કોઈ ષડયંત્ર છે કે કોઈ રેકેટ એ પ્રકારનું છે કે એમાં ઘણા બધા લોકો સંડોવેલા, તો ખૂબ મોટી માત્રામાં નોટ છપાઈ હોય અને માર્કેટમાં મુકાઈ હોય કે કેમ, અત્યારે તો ફક્ત 127 નોટો બાબતની જ હકીકત જાણવા મળી છે. તેમ છતાં પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવી છે અને એની તપાસ છે જે ઊંડાણપૂર્વક કરવામાં આવશે.